नमस्कार, गुजरात मिररनी कोरोना अपडेट्समां આપનું સ્વાગત છે। તો આ છે આજની મુખ્ય અપડેટ। ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના નવા કેસની સંખ્યા 513, રાજ્યમાં કુલ કેસનો આંકડો પહોંચ્યો 22067। ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં લોકોના મૃત્યુ 38, રાજ્યમાં આજે ડિસ્ચાર્જ થયેલા દર્દીઓની સંખ્યા 366। ગુજરાતમાં સાજા થયેલા કુલ દર્દીઓની સંખ્યા 15109। ભારત સૌથી વધુ ટેસ્ટિંગ કરનાર વિશ્વનો ચોથો દેશ બન્યો। 10 લાખ વસ્તી દીઠ 3.5 હજાર લોકોમાં કોરોનાની તપાસ થઈ। દેશમાં 2.87 લાખ કેસ। છેલ્લા એક મહિનામાં કોરોના દર્દીઓની રિકવરી રેટમાં 11% વધારો, 49.21% પહોંચ્યો। આઈસીએમઆરએ કહ્યું, દેશમાં અત્યારે કમ્યુનિટી ટ્રાન્સમિશન નથી, પ્રભાવિત જિલ્લાઓમાં માત્ર 0.73% આબાદીને કોરોનાની અસર, લોકડાઉનના લીધે અસર ઓછી। બીએસએફમાં કોરોનાથી ત્રીજું મૃત્યુ। સશસ્ત્ર દળોમાં અત્યાર સુધી 14 એ જીવ ગુમાવ્યો। દિલ્હીમાં કોરોનાના દર્દીઓની સારવારને લઈને હોસ્પિટલે બેડ રૂમનો ચાર્જ ડિસ્પ્લે પર દર્શાવવો પડશે। સુરતમાં આજે વધુ 87 કોરોના પોઝિટિવ કેસ, જ્યારે આજે 2 દર્દીના મૃત્યુ, કુલ કેસ સુરતમાં 2575ને પાર। ખોટી રીતે ચાર્જ વસૂલ કરતી ખાનગી હોસ્પિટલને કાયમ માટે બંધ કરી દેવાશે, નીતિન પટેલની ચેતવણી। રાજ્યમાં ફરી લોકડાઉનની અફવા પર નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલનું નિવેદન, હાલ કોઈ પ્લાન નહીં। ભારતમાં લોકડાઉનને લીધે પુરુષોની તુલનામાં મહિલાઓએ વધારે નોકરી ગુમાવી, એરેન્જ મેરેજમાં 30%ની વૃદ્ધિ। કોરોનાને કારણે ડીએમકેના ધારાસભ્ય જે અંબાઝહગનનું મોત, સ્ટાઇલને લખ્યો ભાવુક પત્ર, તામિલનાડુના સીએમએ શ્રદ્ધાંજલિ આપી। જાનવરો પર ક્લિનિકલ ટ્રાયલ સફળ, બસ થોડા દિવસોમાં મળી જશે કોરોનાની રસી। રાજકોટમાં કન્ટેનમેન્ટ ઝોનમાંથી મુક્તિ મળતા લોકોએ રાસ ગરબા રમ્યા, પોલીસનું સન્માન કર્યું, સોશિયલ ડિસ્ટન્સિંગ ભૂલ્યા। વડોદરામાં પાદરામાં કોરોનાના કેસ વધતા મહત્વનો નિર્ણય, તમામ બજારો 5 દિવસ રહેશે બંધ। મોંઘવારી પર નથી લાગી રહી બ્રેક, સતત 5મા દિવસે વધ્યા પેટ્રોલ ડીઝલના ભાવ।